શિયાળો એટલે આરોગ્ય અને આયુર્વેદ અત્યારે ફૂલ ગુલાબી ઠંડીની સીઝન પૂર જોશમાં ચાલુ થઈ ગઈ છે ક્યારેક ધુમ્મસ ભર્યું વાતાવરણ તો ક્યારેક કડકડતી ઠંડી ટૂંકા દિવસો અને લાંબી રાતો એ શિયાળાની પોતાની આગવી વિશેષતા છે શિયાળાની શીત ઋતુમાં મનુષ્યની જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે અને આવો બળવાન જઠરાગ્નિ ગમે તેવા ભારે પદાર્થને પચવામાં માટે સક્ષમ હોય છે આથી જ તો આ ઋતુમાં વસાણા ખાવાનો રિવાજ પ્રચલિત છે એવું કહેવાય છે કે શિયાળામાં ખાધેલો ખોરાક વર્ષભર માટે શક્તિ સ્ફૂર્તિ અને શરીરને આરોગ્ય પ્રદાન કરે છે ઋતુમાં ભારે પદાર્થનું સહેલાઈથી પાચન થઈ જતું હોય છે આથી જ આ ઋતુમાં પ્રત્યેક મનુષ્ય પોતાની પાચન શક્તિનું ખ્યાલ રાખીને ઉત્તમ પોષક દ્રવ્યો જેમ કે બદામ પાક સાલમ પાક અડદ પાક મેથી પાક વગેરે લેવા જોઈએ મધ્યમ વર્ગના લોકો કોપરું ગોળ તલ વગેરે ખાઈને પણ પુષ્ટિ મેળવી શકે છે શિયાળાની ઋતુમાં વિવિધ વસાણાની સાથે સાથે જાત જાતના શાકભાજી ફળફળાદી લાડુ અને જાતના સૂપ વગેરેની વિવિધતા પણ લઈને આવે છે શિયાળાની ઋતુમાં કેવો આહાર લેવો જોઈએ એ વિશે આજે આપણે જાણીએ આ ઋતુમાં માનવીનું જઠરાગ્નિ પ્રબળ હોવાથી ઉત્તમ પોષણવાળો પૌષ્ટિક આહાર લેવો જોઈએ દૂધ દૂધની બનાવટો પનીર વિવિધ વસાણા ચવનપ્રાશ ધાત્રી રસાયણ ત્રિફલા રસાયણ કચરિયું વગેરેનો ઉપયોગ પોતાની વય શરીરની પ્રકૃતિ અને પાચનશક્તિ મુજબ પ્રમાણસર કરવો જોઈએ આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટે રસાયણ ઔષધોનો પ્રયોગ કરવા માટે કહેલું છે રસાયન દ્રવ્યોના પ્રયોગથી દીર્ઘાયુષ્ય ઘી ધૃતિ સ્મૃતિ પ્રભા અને કાંતિ તથા બળની પ્રાપ્તિ થાય છે ચવનપ્રાશ વલેહ એ સુપ્રસિદ્ધ રસાયન છે આ ઉપરાંત રસાયન ચૂર્ણ પણ લઈ શકાય છે આદુ સૂઠ અશ્વગંધા આમળા ત્રિફળા વગેરેનું સેવન ફાયદાકારક છે જે વ્યક્તિઓને કફ વાયુ અને શરદી રહેતા હોય તેઓએ આખો દિવસ સૂઠ નાખીને ઉકાળેલું પાણી પીવાથી ફાયદો થાય છે સૂઠ વાળું ઉકાળેલું પાણી શરદી ખાંસી તથા આમ દોષનો નાશ કરે છે અને શિયાળામાં તો તે ખૂબ જ ફાયદાકારક છે શિયાળાની ઋતુમાં લીલા પાનવાળી ભાજીઓ જેવી કે પાલક પાંદરજો મેથી ટમેટા ફુલાવર કોબીજ પાપડી ગાજર વગેરે શાકભાજી તથા ફળોમાં સફરજન સંતરા પપૈયું આમળા વગેરેનો ઉપયોગ ખૂબ જ કરવો જોઈએ શિયાળાની ઋતુમાં લાંબી રાત્રિ અને ટૂંકા દિવસો હોય છે આથી આ ઋતુમાં સૂર્યોદયની પહેલા ઉઠી જવું જોઈએ ત્યારબાદ નિત્યક્રમ શૌચાદિક્રિયા પતાવીને શિયાળાના ત્રણ મહિના તો દરેકે દરેક માણસે આખા શરીરે તેલ માલિશ કરવું જ જોઈએ તેલ માલિશ માટે તલનું તેલ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે જેના શરીરમાં વાયુ વધારે હોય અને ઠંડી વધુ હોય

તાજગી સભર અને મુલાયમ રહેશે તેલ માલિશ પછી કુણા તડકામાં ચાલવાની કસરત કરવી જોઈએ વ્યાયામ કરવાથી શરીર સ્ફૂર્તિલું રહે છે આ ઉપરાંત શિયાળાની ઋતુમાં કડવા તીખા વાસી ઠંડા પદાર્થો ન ખાવા જોઈએ આ ઉપરાંત લઘુ વૃક્ષ અને હલકા પદાર્થો ખાટા પદાર્થો દહીં આમલી વગેરેનું સેવન ના કરવું જોઈએ આઈસ્ક્રીમ ચોકલેટ ઠંડા પીણાનો ત્યાગ કરવો જોઈએ પૌષ્ટિક ખોરાક પ્રાણાયામ પૂરતી ઊંઘ શીત ઋતુચર્યા પાલન વ્યાયામ તેલ માલિશ વગેરેનું આચરણ શીતઋતુમાં કરવાથી શરીર સ્વચ્છ સ્વચ્છ તેમજ એકદમ નિરોગી રહે છે મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ